સંત એકના જ્યારે વિઠ્ઠલનાથજીના દર્શન કરવા માટે આવ્યા, હાથ જોડીને પ્રભુને વિનંતી કરી, પ્રભુને પ્રાર્થના કરવા લાગ્યા. એકનાથ કહે, પ્રભુ આપે મારી ઉપર બહુ કૃપા કરી, મને કર્કશા પત્ની આપી. એટલે કડવા વચન બોલવા વાળી ક્રોધી, કે સારું કર્યું આપે મને આવી પત્ની આપી, નહીં તો હું પત્નીમાં આસક્ત થઈ જાત, આત્મધર્મ ભૂલી જાય. ત્યાં જ તુકારામજી વિઠ્ઠલનાથજી ના દર્શન કર્યા, અને તુકારામજી હાથ જોડીને ભગવાનને વિનંતી કરે છે, પ્રાર્થના કરે છે, પ્રભુ આપે મારી ઉપર બહુ કૃપા કરી કે આવી સરસ પત્ની મને આપી. આપે મને સ્ત્રી સંગ નથી આપ્યો, આપે તો મને સત્સંગ આપ્યો છે. એટલે જે આ સંતોના ભક્તોના જીવનમાંથી જોવા મળે છે કે જે પરિસ્થિતિ એને મળી છે એનો એ આનંદ લે છે, એને સ્વીકારે છે. આપણે જ્યારે પરિસ્થિતિઓને સ્વીકારતા નથી ત્યારે જ દુઃખી થઈએ. એમાં આપણા નરસિંહ મહેતા, જ્યાં એમની પત્ની નું દેહાંત થયું ને કેવા લાગ્યા, ભલો થયું ભાગી જંજાલ, સુખે ભજીશું શ્રી કૃપા. જો પરિસ્થિતિ આવી ઉસે સ્વીકાર કિયા. હવે આને પરિસ્થિતિને સ્વીકારી નહીં, સંત સાથે તર્ક કર્યો, ફળ આપ્યું. સંતે કહ્યું કે આ પત્નીને આપજે, અમુક અમુક નિયમોનું પાલન કરજે, પુત્ર થશે. ઘરમાં આવ્યો, ફળ લઈને ધંધુલીને આપ્યો, બધી વાત કરી. પણ આ ધંધુલી એવી છે કે જેને ભાગવત એવું કહે છે કે એને માં જ નથી બનવું, એની અંદર એક ડર છે. એ વિચારે કે ક્યાંક ગર્ભ રહી ગયો, અને ગર્ભ રહી ગયો ને પછી ક્યાંક ઘરમાં નણંદો આવશે, નણંદો આવીને બધું લેવા લાગશે, ત્યારે હું એની સાથે બાંધી નહીં શકું, એને રોકી નહીં શકું, આ ઘરનું બધું બધું લઈ જશે, હું એને રોકીશ કેવી રીતે સગર્ભાવસ્થામાં. અને વિચારવા લાગી, એવું સાંભળ્યું એ છે કરું કે ક્યારેક ક્યારેક તો એ સમયમાં, પ્રસૂતિના સમયમાં સ્ત્રીનું મૃત્યુ પણ થઈ જાય છે, તો એને માં બનવાની જ ઈચ્છા નથી. વિચાર્યું કે હવે શું કરું. એની એક બહેન, બહેનને બધી વાત કરી, બહેને કીધું એમ કરીએ, આપણે એક યુક્તિ કરીએ, મારા ગર્ભમાં એક બાળક છે, એ હું બાળક હું તને આપી દઈશ, એમ કર, આ ફળ ને તું ખા નહીં, રેવા દે. ધુંધુલી કહે છે કે એ ફળ ફેંકી દઈશ અને તું તારું બાળક મને આપીશ, પછી તારો પત્ની તને પતિ તારો ખીજાશે નહીં, કે નહીં એમ કરજે, મારા પતિને તું કંઈક ધન આપી દેજે, મારા ઘરમાં ખાવા વાળા બહુ છે પણ ખાવાનું નથી, અને તારા ઘરમાં ખાવાનું બહુ છે પણ કોઈ ખાવા વાળા નથી, આ બંનેનું સમાધાન થઈ જશે. ઓલા રાજી થઈ ગઈ. હવે એ ફળને આંગણમાં એક ગાય હતી, ગાયને એ ફળ ખવડાવી દીધું. ઓલી એ ધુંધુલી નાટક કરવા લાગી સગર્ભા મહિલાનું. ધીરે ધીરે સમય થયો, એની બહેનથી જે પુત્ર થયો એ પુત્ર ધુંધુલીને આપ્યો, બહુ ધન એને આપવામાં આવ્યું, અને એ ધુંધુલીને પુત્ર એને ધંધુકારી કરી. અને એ જે ફળ આંગણામાં જે ગાય હતી એ ગાયને ગાયે ખાધું, અને ગાયથી જે વાછરડાનો જે બાળકનો જન્મ થયો એનું નામ આપવામાં આવ્યું ગૌકર્ણ મહારાજ. કારણ કે મનુષ્યાકાર છે, કાન ગાયના કાન જેવા છે. બંને બાળકનો જન્મ થયો ત્યારે આત્મદેવ ખૂબ જ પ્રસન્ન થયા. ધીરે ધીરે સમય નીકળ્યો. હવે વિચારો, જેના જન્મના સમયમાં જ આવો કપટ થયો હોય તો એનું ચરિત્ર કેવું હોય. ને હવે એ ધંધુકારી બહુ ક્રોધી ગુસ્સાવાળો હિંસક પ્રકૃતિનો હતો, દુર્જન વ્યક્તિઓનો સંગ કરે, સત્કર્મમાં એની પ્રીતિ નહીં. કહેવાય છે કે ધંધુકારી કેવો હતો કે શબ હસ્તે ને ભોજન, શબ હોય ને મુર્દો, શવના હાથથી જમેલું,
શવના હાથનો સ્પર્શ કરેલું એવું ભોજન ગ્રહણ કરતો. એનો સુંદર અર્થ છે આચાર્ય ચરણે બતાવ્યું કે શવ હસ્તેન ભોજન એટલે શું, કે જે દિવસ આપણા હાથથી કોઈ સત્કર્મ સત્કાર્ય ન થાય એ દિવસનું ભોજન એ શવ હસ્ત ભોજન કહેવાય. આજે આપણા હાથે એક માળા ન થઈ, સત્સંગ ન થયો, સેવા ન થઈ, કે ગાયને ગ્રાસ ન અપાયું, કોઈ આપણા હાથે એક દિવસમાં સત્કર્મ ન થયો, ને એ દિવસનું જે ભોજન છે શવ હસ્તે ન ભોજન આસુરી વૃત્તિ વાળો. અને આ ગોકર્ણજી મહારાજ તો સાત્વિક પ્રકૃતિના સંતોનો સંગ કરે, સત્સંગમાં એમની બહુ રુચિ. ધંધુકારીને જોઈને એનો પિતા આત્મદેવ ફરીથી બહુ દુખી થયો. પેલા પુત્ર નતો એટલે દુખી હતો, અને હવે પુત્ર છે એટલે દુખી થયો. એના કરતા તો પુત્ર નો હતો સારો રહે. ફરીથી આત્મદાહ કરવાનો વિચાર કર્યો. ત્યાં પછી ગોકર્ણજી મહારાજ આવ્યા, અને ગોકર્ણજીએ ખૂબ જ સુંદર ઉપદેશ પોતાના પિતાને આપ્યો. પિતાજી હવે આ મોહ માયાને છોડો, સંતોનો સંગ કરો. ધર્મમ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાન જહિ કામ કૃષ્ણ અન્યસ્ય દોષ ગુણ ચિંતન માસુ મુક્ત્વા સેવા કથા રસ મહો નિતરામ વિબદ્ધમ. ત્યજ લોક ધર્માન, હવે પિતાજી આ લોક ધર્મ ને આપ ત્યાગો, આત્મ ધર્મ ને મુખ્ય માનો, સંતો નો સંગ કરો, બીજાના દોષ અને બીજાના ગુણોની ચિંતા કરવાનું છોડો, તીર્થમાં જઈને વાસ કરો. બહુ સુંદર પિતાને ઉપદેશ આપ્યો. આત્મદેવ નું મન શાંત થયું, અને પછી તીર્થયાત્રા કરવા નીકળી ગયા. પિતા ઘર છોડીને ગયા. ધંધુકારીના પાપ વૃત્તિઓ વધતી ગઈ વધતી ગઈ. એની માતા પણ બહુ દુખી થઈ. એ જ આંગણમાં એક કૂવો હતો, એ કૂવામાં એને આત્મદાહ કર્યો. હવે ઘરમાં કોઈ નહીં ધંધુકારી સિવાય. પાંચ પાંચ વૈશ્યાઓને લઈને આવી ગયો, વરાંગનાઓને લઈને આવી ગયો. હવે એ વરાંગનાઓનું ભરણ પોષણ કરવા માટે ચોરી લૂંટફાટ કરવા લાગ્યો. એક દિવસ રાજાને ત્યાં ચોરી કરી, બહુ ધન લઈને આવ્યો. હવે અહીંયા ઓલી વૈશ્યાઓ વિચારવા લાગી કે આને રાજાને ત્યાં ચોરી કરી છે, આજ ની તો કાલ આને રાજાના સૈનિકો આવીને પકડશે, અને આની સાથે આપણને પણ પકડશે અને મૃત્યુદંડ મળશે. આજ ની તો કાલ આ મરવાનો છે, એના કરતા એમ કરીએ આપણે પાંચો મળીને આને મારી નાખીએ, આપણને કઈ ધન તો મળે. રાત્રિના સમયમાં એ ધંધુકારી સૂઈ રહ્યો હતો, અને ત્યાં જ બે વરાંગનાઓ બે વૈશ્યાઓ પગ પકડ્યા, બે હાથ પકડ્યા, અને એક ગરમ ગરમ અંગીઠી માંથી કોયલા લઈને આવી એના મોઢામાં નાખવા લાગી. એ ધંધુકારી તડપવા લાગ્યો, તોય મૃત્યુ ન થઈ. ગલો એનું દબાવવા લાગ્યા, ફાંસો આપ્યો, તોય મૃત્યુ ન થઈ. ભયાનક રીતથી તડપવા લાગ્યા. જીવનભર દુષ્કર્મ કર્યા હોય ને સત્કર્મ કર્યા ન હોય, એનું મૃત્યુ પણ આવું ભયાનક હોય છે. મૃત્યુ સહજ નથી થતું વૈષ્ણવ. દુરાચાર દ્વારા, દુષ્કર્મ દ્વારા, આસુરી વૃત્તિ દ્વારા પોતાનું જીવન તો એ બગાડે છે, પણ સાથે સાથે પોતાની મૃત્યુ પણ બગાડે છે. આસુરી વૃત્તિ એટલે શું? આસુરી કોને કહેવાય? શ્રી આચાર્ય ચરણે બતાવ્યું કે જેટલા પણ વિષયી જીવ હોય એને આસુરી જાણવા. વિષયાક્રાંત દેહા નામ નાવેશ સર્વથા હરિ. આસુરી યાની ક્યા? કે જે અસુમાં રમે. અસુમાં રમે એટલે શું? કે જે પ્રાણમાં રમે. મતલબ કેવલ પોતાનું, પોતાના પરિવારનું ભરણ પોષણ કરવું, ખાવું પીવું સૂવું, સવારે ઉઠ્યા કોઈ સત્કર્મ નહીં, નાઈ ધોઈને દૂર તે બધા હાથ જોડીને ભગવાનના ફોટાને હાથ જોડીને કામ ધંધે નીકળી જાય,
જમવાના ટાઈમે જમી લે, કામ ધંધો કરવો સવાર થી સાંજ સુધી, બસ આ ને આજ ક્રિયા જેની છે. અસુમાં જે રમે, પ્રાણમાં જે રમે એને અસુર કહેવાય. એવા આસુરી લોકોની મૃત્યુ પણ ખરાબ થાય છે. અને ગરમ ગરમ કોયલા નાખ્યા, બહુ ભયાનક પછી એ ધંધુકારીની મૃત્યુ થઈ. ત્યાં જ ઘરમાં એને દફનાવ્યો. પછી ધીરે ધીરે સમય નીકળ્યો, લોકો પૂછવા લાગ્યા કે ભાઈ ક્યાં ગયા? તો કે એમને તો ધનમાં બહુ રૂચિ છે, તો નાથ તો અમારા બહુ દૂર વયા ગયા છે ધનની લાલસામાં, એવું કહી દીધું, પરદેશ ગયા છે. અને થોડા સમય પછી જેટલું પણ ધન હતું બધું ભેગું કરીને એ બધી વરાંગનાઓ નીકળી ગઈ. પાંચ વરાંગના એટલે શું? પાંચ પ્રકારની વૈશ્યા એટલે વિષયાશક્તિ, શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ. આપણે એ વિષયોને નથી ભોગતા, એ વિષય આપણને ભોગવે છે. હમ વિષય કો નહીં ભોગતે, વિષય હમકો ભોગતે. આજે એવા એવા વ્યસન હોય, તમે વિચારો, બે ઇંચની નાની બીડી સિગરેટ કથામાં બેઠેલા વ્યક્તિને બે મણના માણસને ઉઠાડીને કથા મંડપમાંથી બહાર લઈ જાય, ધુવાડા કાઢે અને પાછો આવીને બેસે. અને એ બીડી પીને ઓલાએ એને ફૂક્યો કે આ એને ફૂકે છે. આ ફેફડામાં સારી હવા ભરવાને બદલે ધુવાડા ભરતો જાય. કોણ કોને ભોગવે છે તમે પોતે વિચાર કરો. લગન બીડી એ સ્વર્ગની સીડી, ઓલો માણે બીડીને પીએ છે કે બીડી આને પીએ છે? ઘણા લોકોને એવા એવા વ્યસનો બહુ હોય. ઘણા જોજો હાથ ચાલુ જ હોય, આમ આમ કરતા રહેતા, આમ આમ ઘસે, એ ઘસી ઘસીને પોતાની જીવન રેખાને જ નષ્ટ કરે છે. આમ ઘસ્યું એવી ચોળે એવી ચોળે ખબર નહીં શું હશે, જેટલું વધારે ઘસે એટલું વધારે સ્વાદ આવે, એવું કઈક એનું રહસ્ય છે. મન તો ખબર નથી, હશે કઈક જાણકાર ને પૂછવું પડે. આમ ચપટી ભરે, જમણી બાજુ ડાબી બાજુ દબાવે. એક કથા એક સમય ની ચાર કલાક નીકળી જાય, એમાં પછી એવું ગણા તો સવારે ઉઠીને લેવું પડે. એવા એવા વ્યસન કે ના સવારે લવું નહીં ને તો પછી ત્યાર સુધી મજા ન આવે, લેવી જ પડે મજબૂરી છે. એ માવો ખાઈ અને ત્યાર સુધી સવારે આમ પેટમાં આમ કઈ, પછી એવો સરસ દિવસ જાય. વ્યસનાની સંતિ બહુની, ઘણા પ્રકારના વ્યસન છે વૈષ્ણવો. જો વ્યસન રાખવું હોય રાખો, સેનું? બે વ્યસન મુખ્ય છે, એક હરિપાદ વ્યસનમ અને બીજું વિદ્યા વ્યસનમ. સદગ્રંથોનું સેવન વાંચનનું વ્યસન રાખો, હરિના ચરણ કમલની સેવા સેવાનું વ્યસન રાખો. એસા વ્યસન મત રખો જો હમારે યે અમૂલ્ય જીવન કો નષ્ટ કર દે. ખાલી પુરુષોને જ વ્યસન એવું નથી, મહિલાઓને બહુ હોય છે. ઓલી બજર આમ નાકમાં નાખે એવું હોય છે. વ્યસન રખો, અચ્છા વ્યસન રખો. આપણે વિષયોને નથી ભોગતા, વયમેવ ભુક્તા, આપણે ભોગાઈ રહ્યા છીએ.
ધંધુકારી ભોગવાઈ, એને વિષયો તો ભોગ્યા, એ ભોગ્યા વિષય એને ભોગ્યો, અપમૃત્યુ થઈ, ત્યાં જ એને ઘરમાં દફન કર્યું. વેશ્યાઓ તો ભાગી ગઈ. એક દિવસની વાત, ગોકર્ણજી ઘરે આવ્યા, કોઈના રડવાની અવાજ આવ્યા. ઉપનિષદો વેદોના મંત્રો બોલ્યા, ઉચ્ચારણ કર્યું, જલનો છટકાવો કર્યો, ત્યારે અવાજ આવી. પૂછ્યું કોણ? તો કહ્યું કે ભાઈ હું ધંધુકારી છું, આવી રીતે મારી મૃત્યુ થઈ છે. ગોકર્ણજીને બહુ દુઃખ થયું. એનો ઉદ્ધાર કરવા માટે ગયાજીમાં શ્રાદ્ધ આદિ કર્યા. શ્રાદ્ધ કરીને પાછા જ્યારે ઘરે આવ્યા, ધંધુકારી સામે એને દેખાયો. ભાઈ હજી મારો ઉદ્ધાર નથી થયો. ગોકર્ણજી કેવા લાગ્યા કે તારા ઉદ્ધાર માટે મેં ગયાજીમાં શ્રાદ્ધ આદિ કર્યા, પિંડ દાન કર્યો, તોય તારો ઉદ્ધાર ન થયો. ભાઈ મેં એવા એવા દુષ્કર્મ પાપ કરેલા છે, આવા તો 100 ગયાજીમાં શ્રાદ્ધ કરીશ ને તોય મારો ઉદ્ધાર નહીં થાય. એક વસ્તુ ધ્યાનમાં રાખજો પ્રિયજનો, દરેક વ્યક્તિએ પોતાનો શ્રાદ્ધ પોતાની જાતે જ કરવાનો છે. મારા દીકરાઓ, મારી દીકરો એ શ્રાદ્ધ કરી દેશે, મારો ઉદ્ધાર થઈ જશે, એવી કેવળ ભ્રમણામાં નહીં રહેતા. અપના શ્રાદ્ધ ખુદ કરો. શ્રાદ્ધમાં શું હોય છે? પિંડદાન થાય ને, અને પિંડ શું છે? એ શરીરનું પ્રતીક છે. યે પિંડ જો હૈ દેહ કા પ્રતીક હોતા હૈ. પિંડે સૌ બ્રહ્માંડે, આ શરીરને શ્રદ્ધા સાથે ભગવાનને સમર્પિત કરી દેવું, એ જ સાચા અર્થમાં શ્રાદ્ધ છે. શ્રદ્ધા કે સાથ ઇસ શરીર કો ભગવાન મેં સમર્પિત કર દો, વહી શ્રાદ્ધ હૈ વૈષ્ણવ. આવું દિનચર્યા થશે તો એ પોતાનું શ્રાદ્ધ પોતે કર્યું કેવા, અને એ સત્કર્મ દ્વારા તમે તમારું જીવન, તમારું મૃત્યુ અને તમારો આવતો જન્મ પણ તમે સુધારી શકો. આપણે ધર્મશાસ્ત્રોને માનવા વાળા છીએ, આપણે આસ્તિક છીએ, પુનર્જન્મ આદિને આપણે માનીએ છીએ, અને કેવળ એ માન્યતાનો વિષય નથી, એ સત્ય છે કે ભઈ જે જેવા કર્મ કરે છે એને એ પ્રકારની ગતિ મળે છે. અંતે મતિ સા ગતિ, કેવળ કાલ્પનિક વાતો નથી. બીજો જન્મ થવો, પુનર્જન્મ થવું, આ બધી સત્ય વાતો છે. આપણે જો એ વાતને સમજવું હોય તો બે એક દ્રષ્ટાંતથી સમજી શકીએ. જો એક્ઝામ્પલ આપું તમને, જેમ નાના બાળકનો જન્મ થાય અને ઈ નાનકડો બાળક હજી કંઈ એને વ્યવસ્થિત જોતા નથી આવડતું, નથી એને બોલતા આવડતું, નથી કંઈ સમજી શકતો, નથી કંઈ કરી શકતો, કંઈ એને ખબર નથી, તો પણ એ જન્મની સાથે જ્યારે માતાનું થન એના હાથમાં આવે ત્યારે એ પૈના પાન કરવા લાગી જાય છે. એ પૈનું પાન કરતા એને કોને શીખવાડ્યું? એનો મતલબ એ છે કે આની એને પહેલી ઘણી વખત, હજારો વખત એને આ ક્રિયા કરેલી છે, આ એનું પ્રમાણ છે. બીજી વાત થી સમજો, કોઈ કેવો બનાવ બન્યો હોય ને, કોઈ કેવી ક્રિયા વસ્તુ થઈ હોય, એના એ નેગેટિવ રિઝલ્ટ એનું મળ્યું હોય, તો આપણને એનો ડર હોય, અરે હું આ કામ કરીશ તો આ સફળ થશે કે નહીં થાય, એ ભય એવો આપણને અંદર હોય. આપણને બધાને મૃત્યુનો ભય છે, મૃત્યુનો ભય છે. આ જીવન તો ચાલુ જ છે, આપણે મર્યા તો છે નહીં કે હમણાં જીવી ગયા, પણ આપણને બધાને મૃત્યુનો ભય છે. મતલબ શું?
આપણી ઘણી વખત મૃત્યુ થઈ છે, આપણો જન્મ પણ થયો છે, એટલે મૃત્યુનો ભય આપણને સતાવે છે. આ પ્રમાણ છે કે આપણે ઘણી વખત જન્મ્યા છે અને આપણી મૃત્યુ પણ થઈ છે. નહીં તો જે ક્રિયા થઈ જ ન હોય એનો આપણને ડર છે નો? કેતન દૂધ ગા જલા છાછ ભી ફૂંક માર માર કે પીતા. તો એવી પૂર્વમાં ઘટના થઈ છે એટલે આપણને ડર છે. તો શ્રદ્ધા સાથે આ શરીરને ભગવાનને સમર્પિત કરી દેવું એ જ સાચા અર્થમાં શ્રાદ્ધ કહેવાય. તો ભગવાન એમને એમ સ્વીકારતા નથી, એના માટે શું કરવું પડશે? ભગવાન ક્યારે જીવનો સ્વીકાર કરે? કે જ્યારે એના ગળામાં તુલસીની માળા હોય, કંઠી એને ધારણ કરેલી હોય, તો એ જીવનો ભગવાન સ્વીકાર કરે. જેમ ઠાકોરજી આગળ બધી સામગ્રી તમે સજાવી દો, એમાં તુલસી દળ ન પધરાવો, તુલસીજી ન પધરાવીએ ત્યાર સુધી એ સામગ્રી નો ભોગ ભગવાન આરોપતા નથી. એવી રીતે આ શરીર ભગવાન આનો ક્યારે સ્વીકાર કરશે? કે જ્યારે કંઠી તુલસીની માળા આપણે ધારણ કરીએ. અને એ માળા એમને બજારમાંથી લાવીને પહેરી લો એમ નહીં, જ્યાં આપણી આસ્થા હોય, જ્યાં આપણને ભાવ જાગે, એ ગુરુ પાસે જઈને એની શરણાગતિ સ્વીકારી અને એના દ્વારા આપણને મંત્ર મળે, એના દ્વારા એ કંઠી આપણને એ પહેરાવે અને એ તુલસીની માળા ગળામાં હોય, એવા જીવનો ભગવાન સ્વીકાર કરે છે. અને એ તુલસીની માળા ગળામાં આવે ને પછી યમે એને ન બોલાવે. અને જો એ તુલસીની માળા આપણે ન પહેરી હોય તો કોઈ પણ આપણને લઈ જાય, યમે એને લઈ જાય. આપણે આજકાલ બહુ નીકળે છે ને, ઓલા ભાઈ રખડતા ઢોર હોય, કૂતરાઓ હોય, એને મ્યુનિસિપાલિટી વાળા આવીને ગાડીમાં ભરીને લઈ જાય. પણ આ ઈ ગળામાં ઓલો કૂતરો પાડ્યો, કૂતરાના ગળામાં પટ્ટો પહેર્યો હોય તો સમજી જાય ઓલા લોકો ને આ પાળતું છે, આ રખડતો નથી. પછી શું થાય, એને કોઈ આવીને એને લઈ ન જાય. એવી તો યમદૂત હોય જુએ કે ભાઈ આને કંઠી પહેરી છે. કબીરા કુત્તા રામ કા મોતી મેરા નામ, ગલબિચ ડોરી પ્રેમ કી જીત ખેંચો ચિત જાઓ. હે કબીરજી કહે છે ને કે હા ભાઈ મેં તો કુત્તા હું, રામ કા કુત્તા હું, આ પ્રેમ નો પટ્ટો મેં પહેર્યો છે, આજે ગળામાં જે કંઠી છે એ પ્રેમ નું પ્રતીક છે. એ ગળામાં માલા પહેરી હોય તુલસીની, આ વૈષ્ણવ ના શ્રંગાર છે. ગળામાં કંઠી હોય, મસ્તક પર તિલક હોય, ચરણામૃત ધારણ કરેલું હોય, મેરે ગલે કો હાર, શ્રી વલ્લભ કે ચરણારવિંદ. 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 વલ્લભ કે ચરણારવિંદ, વલ્લભ કે ચરણારવિંદ, વિઠ્ઠલ કે ચરણારવિંદ. પછી
पूजिए बुद्धि पवित्र बने बुद्धि प्रेरण रष्ट से बाद बाद मंत्र से ए सब बुद्धि बने न सन बुद्धि धाय तो सत क्रिया था सत कर्म था वल्लभ के चरणारविंद विष्णु के चरणारविंद मेरो तो आधार है श्री वल्लभ के चरणारविंद मेरो आधार श्री वल्लभ के चरणारविंद सब सारन को सार है श्री वल्लभ के चरणारविंद सब सारन को सार है वल्लभ के चरणारविंद वल्लभ के चरणारविंद विठल के चरणारविंद श्री वल्लभ के चरणारविंद श्री विठल के चरणारविंद के चरणारविंद श्री विठल के चरणारविंद वल्लभ के चरणारविंद विठल के चरणारविंद वल्लभ के चरणारविंद श्री विठल के चरणारविंद श्री वल्लभ के चरणारविंद मेरो तो आधार है श्री वल्लभ के चरणारविंद मेरो तो आधार है श्री वल्लभ के चरणारविंद मेरे गले को हार है श्री वल्लभ के चरणारविंद मेरे गले को हार है श्री वल्लभ के चरणारविंद श्री वल्लभ के चरणारविंद श्री विठल के चरणारविंद श्री वल्लभ के चरणारविंद श्याम श्याम के चरणारविंद श्री वल्लभ के चरणारविंद श्री वल्लभ के चरणारविंद श्री विठल के चरणारविंद मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद मेरे माथे को श्रृंगार श्री वल्लभ के चरणारविंद तो गड़ा मां तुलसी नी माला ये वैष्णव ना श्रृंगार छे
હવે આ ગૌકર્ણજી વિચારવા લાગ્યા કે હવે આ ભાઈનો ઉદ્ધાર કેવી રીતે કરવો. મોટા મોટા વિદ્વાનોને મળ્યા, કોઈએ સૂર્યની ઉપાસના કરો, પ્રાર્થના કરો એવી વાત કરી, સૂર્યદેવની પૂજા કરી. ઉત્તર મળ્યો કે ભાઈ આ ધંધુકારીના ઉદ્ધાર માટે ભાગવત કથા નું આયોજન કરો ને ભાગવત કથાના શ્રવણથી જ આ ધંધુકારીનો ઉદ્ધાર થશે. ને હવે ગોકર્ણજી મહારાજ કથા કરવા માટે તૈયાર થયા. શ્રોતાઓ આવીને બેઠા અને એક ખાલી એક વાંસનું લાકડું હતું, એ પોલા વાંસમાં આવીને, કારણ કે વાયુ રૂપમાં ભટકતો, વાંસમાં આવીને બેઠો. બહુ ધ્યાન એકાગ્રતાથી ધંધુકારીએ કથા શ્રવણ કરી. સાત દિવસમાં સાત ગાંઠ વાંસની તૂટી. એ વાંસની એટલે સાત વાસનાઓની ગાંઠ ધંધુકારીને તૂટી. જ્યારે જીવ વાસનાઓથી મુક્ત થાય છે ત્યારે જ એનો ઉદ્ધાર થાય. સાત વાસનાએ, પહેલી વાસના, પહેલી આસક્તિ નારીની, પતિ ને પત્ની માટે, પત્ની ને પતિ માટેની આસક્તિ જે કહેવાય. બીજી આસક્તિ પુત્રની. ત્રીજી વ્યવસાયિક આસક્તિ. ચોથી દ્રવ્યની આસક્તિ, દ્રવ્ય માટેની વાસના. પાંચમી કુટુંબની વાસના. છઠ્ઠી ઘરવારની આસક્તિ. અને સાતમી ગામની, જ્યાં આપણે રહેતા હોઈએ સ્થાનની પણ આસક્તિ હોય છે. આ સાત વાસનાઓમાં જીવ બંધાયેલો છે. એ સાત વાસનાઓની એટલે એ વાંસની ગાંઠ તૂટી. દેવ વિમાનો લઈને આવ્યા, ધંધુકારી એમાં બિરાજ્યા. ધંધુકારીનો ઉદ્ધાર થયો ને ત્યાં જ ગૌકર્ણજી મહારાજે દેવદૂતોને કહ્યું કે ભાઈ કથા તો અમે બધાએ સાંભળી છે, તો બધાનો ઉદ્ધાર થવો જોઈએ, બધાને લઈને જાઓ. દૂતો કહે છે કે જેવી રીતે કથા આ ધંધુકારીએ સાંભળી છે એવી રીતે કોઈએ નથી સાંભળી. જે એકાગ્રતાથી ધંધુકારીએ શ્રવણ કર્યું, ધંધુકારીનો ઉદ્ધાર થયો ને ફરીથી એ જ સ્થાન ઉપર ગૌકર્ણજી મહારાજે ફરીથી કથાનો પ્રારંભ કર્યો. અને હવે આ વખતે જેટલા પણ શ્રોતાઓ હતા બહુ એકાગ્રતા પૂર્વક કથાનું શ્રવણ કર્યું. સાતમા દિવસે એક દિવ્ય વિમાન આવ્યું ને ગૌકર્ણજી મહારાજ બધા એ ભક્તો સાથે વિમાનમાં બિરાજ્યા ને બધાનો ઉદ્ધાર થયો. બોલીએ શ્રી ગૌકર્ણજી મહારાજ કી જય, શ્રી ભાગવત ભગવાન કી જય. ભાગવત કથાના મહિમાથી, શ્રવણથી ધંધુકારી જેવા અધમ જીવનો પણ ઉદ્ધાર થઈ ગયો. આ મહાત્મ્યમાં બે કથાઓ આવી, એક તો ભક્તિ જ્ઞાન વૈરાગ્ય ને અને બીજી ધંધુકારીની. આમાં મુખ્ય કથા ભક્તિ. ભાગવત કથાને કેવળ મોક્ષ માટે નથી સાંભળવાનું, મુક્તિ તો મળી જ જાય છે, મૂળ આનું ફળ છે ભક્તિ. એના પછી મહાત્મ્યમાં ભાગવત સપ્તાહની વિધિ વિધાન બતાવ્યા. કહ્યું કે ભાઈ કથાનું આયોજન કરવું હોય તો એમાં કેટલું ધન લગાડવું, તો બતાવ્યું વિવાહે યાદૃશ્યમ વિત્તમ તાદૃશ્યમ પરિકલ્પયે. જેટલું ધન તમે તમારી દીકરીના લગ્નમાં લગાડો છો, એટલું ધન તમે કથાનું આયોજન કરવાની ઈચ્છા હોય તો એટલું ધન લગાડવું જોઈએ, ધૂમધામથી આયોજન કરો. કથા ક્યાં સાંભળવી જોઈએ તો એનો ઉત્તર આપ્યો કે તીર્થે વાપી, વને વાપી, ગ્રહે વા શ્રવણ મતમ. કોઈ તીર્થમાં જઈને કથાનું શ્રવણ થઈ શકે, વનમાં વિશાળ સ્થળ હોય, મેદાન હોય એમાં, અથવા ઘરમાં બેસીને પણ કથાનું શ્રવણ કરી શકીએ છીએ. વક્તા કેવો હોવો જોઈએ? વક્તાના લક્ષણો બતાવ્યા કે વિરક્તો, વૈષ્ણવો, વિપ્રો, વેદશાસ્ત્ર વિશુદ્ધિકૃત, દ્રષ્ટાંત કુશલ, હધીરો, વક્તા કાર્ય નિતિસ્પૃહ. વિરક્ત હોય, બ્રાહ્મણ હોય, વેદ શાસ્ત્રોનું અધ્યયન કરેલું હોવું જોઈએ, મૂળ વાત વૈષ્ણવ હોવું જોઈએ. અવૈષ્ણવના મુખથી કથા ન સાંભળવી. આ વિધિ વિધાન સાથે જ અહીંયા ભાગવતના મહાત્મને આપણે પૂર્ણ કરીએ, પ્રથમ સ્કંદમાં પ્રવેશ કરીએ. બોલીએ શ્રી ભાગવત
पहलो स्कंद अधिकार लीला 19 अध्याय शिनाजी बावानु दक्षिण चरण अधिकार एटले पात्रता जेनी जेटली पात्रता होय एटलू एने मळे ત્રણ પ્રકારના અધિકારીઓ બતાવ્યા હીના મધ્યમા અને ઉત્તમ અધિકારી એક થી ત્રણ અધ્યાયોમાં હીના અધિકારીનું વર્ણન કરવામાં આવ્યું છે ચાર થી છ અધ્યાયમાં મધ્યમા અધિકારીનું વર્ણન કરવામાં આવ્યું અને સાત થી ઓગણીસ અધ્યાયમાં ઉત્તમ અધિકારીનું વર્ણન કરવામાં આવ્યું છે ચાર સાધનોથી અધિકારની પ્રાપ્તિ થાય છે અધિકાર મેળવવાના ચાર સાધન અધિકાર મેળવવું હોય તો ક્યાંક તો લાગવગ જોઈએ તો અધિકાર મળી શકે લાચારીથી અધિકાર મળી શકે લાગણી હોય તો અધિકાર એને મળી શકે અથવા લાયકાત હોય તો એને અધિકાર મળે અને એ લાયકાત આપણે કેળવવી પડે છે ફર્સ્ટ ડિઝર્વ ધેન ડિઝાયર એ લાયકાતને કેળવવી પડે ભગવત કથાના શ્રવણથી એ લાયકાત એ અધિકાર જીવ થાય અધિકારી જીવ બને છે ઘણા કહે કે શ્રવણથી અધિકારી થાય લેકિન અમે શ્રવણ તો કરીએ છીએ પણ અમને યાદ નથી રહેતું તો એ અધિકારી થાય અધિકાર મળે ખરો સૌથી મોટી વાત એ છે સાંભળીએ જે બહુ યાદ નથી રહેતું કાલે સુવા એવું કથામાં એ પૂછીએ તો સાંભળો એટલું એ ઘણું એકવાર એક શિષ્ય એના ગુરુને પૂછ્યું ગુરુજી આપ આટલા સુંદર ઉપદેશ આપો છો પ્રવચન આપો છો મને કઈ યાદ નથી રહેતું શું કરું ગુરુજીએ કહ્યું એક કામ કર આલે વાંસની છાબડી આ છાબડીમાં જા પાણી ભરીને લઈ આવ નદીમાં ઓલો છાબડી લઈને ગયો કિનારા ઉપર એ છાબડીને આમ નદીમાંથી પાણી ભરવા જાય તો છાબડીમાં પાણી રહે બધું નીકળી જાય ને એક વાર ભરી બે વાર ભરી અરે ગુરુજી તમે આપ કહો છો કે આ છાવડીમાં પાણી ભરીને લાવ પણ આમાં પાણી ટકતું નથી ગુરુજી શિષ્યને કહ્યું કે આ છાવડીમાં ભલે પાણી ન ભરાયું પણ જેટલી વાર તે પાણીમાં ડૂબોડી કમતી કમે છાબડી સાફ તો થઈ યાદ ન રહે એની ચિંતા નહીં કરવી પણ જેટલી વાર તમે અહીંયા કથામાં બેઠા છો કમથી કમ એટલા દુસ્સંગથી તો બચ્યા સત્સંગ તો મળ્યો ફાલતુની મિથ્યા વાણીથી તો તમે બચ્યા સાચી વાત કે નહીં એટલે યાદ રહે તો બહુ સારું પણ ન રહે તો એ ચિંતા નથી કમથી કમ આટલી ત્રણ કલાક સાડા ત્રણ કલાક ચાર કલાક સત્સંગ તો મળ્યો મન સાફ તો થયું એટલે કથા દ્વારા જીવને અધિકાર મળે છે ત્રણ પ્રકારના વક્તા ત્રણ પ્રકારના શ્રોતા હિનાધિકારી મધ્યમાધિકારી અને ઉત્તમાધિકારી હિનાધિકારી વક્તા એટલે સુતજી અને શ્રોતા એટલે સોનકજી કારણ કે આ સોનક આદિ ઋષિઓ યજ્ઞ કરતા ને એ યજ્ઞના સમયમાં વચ્ચે વચ્ચે સમય મળતો તો વિચાર્યો કે આ સમય મળે છે તો કેમ નહીં એનો સદુપયોગ કરીએ સત્સંગ કરીએ સમય મળ્યો એટલે કથા સાંભળી એટલે હિના અધિકારી થયા ચાલો ને વચ્ચે કલાકનો સમય છે કથામાં જઈને બેસી આવીએ પછી આપણે તો 5 વાગે ટાઈમ થશે ને સાંજનો ઓલું શું કહેવાય એને ટાણા કરવાના બધા હમણાં કલાક 5 વાગ્યા સુધી તો નવરાત છીએ હાલો કથામાં જઈને બેસી જઈએ સમય મળ્યો અને કથામાં આવીને બેઠા હિના અધિકારી પર જો કથા કે લીએ સમય નિકાલે ये कथा उसको फलित होती है
બીજા મધ્યમાં અધિકારી નારદજી અને વ્યાસજી. કારણ કે આ નારદજી અને વ્યાસજીને સમાજની પણ ચિંતા છે, પૂર્ણ વૈરાગ્ય નથી. અને ત્રીજા ઉત્તમ અધિકારી બતાવ્યા શ્રી સુખદેવજી મહારાજ અને પરીક્ષિતજી ઉત્તમ વક્તા સુખદેવ હે. જન્મ કે સાથ હી વૈરાગ્ય, કોઈ આસક્તિ નહીં. અને પરીક્ષિતજીને પણ પૂર્ણ વૈરાગ્ય, જ્યાં એમને ખબર પડી કે સાતમા દિવસે મૃત્યુ થવાની છે, બધું છોડ્યું ને વૈરાગ્ય આવીને નીકળી ગયા. ઇતિહાસમાં બે વ્યક્તિઓ એવા છે કે જેને એના મૃત્યુના સમાચાર પહેલા મળ્યા, એક હતો કંસ અને એક પરીક્ષિત. કંસે કાળને મારવાની કોશિશ કરી અને પરીક્ષિતે કાળને મૃત્યુને સુધારવાની કોશિશ કરી. હમે અપની મૃત્યુ કો સુધારના હૈ, હમ મૃત્યુ કો માર નહીં સકતે. કાળ તો હર કા એક કભી આના હી હૈ. તો અધિકારી અધિકાર લીલા પ્રથમ સ્કંદ, આવો પેલા શ્લોક ના દર્શન કરીએ. જન્માદ્યસ્ય યતોન્વયાદિ તરતઃ ચાર્થેષ્વભિજ્ઞસ્વરા તેને બ્રહ્મ હૃદાય આદિ કવયે મુહ્યંતિ સૂરય. મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો વૃષા ધાના સ્વે સદા નિરસ્ત કુહકમ સત્યમ પરમ સત્યમ પરમ ધીમહિ સત્યમ પરમ ધીમહિ. જન્માદ્યસ્ય યતોન્વયાદિ તરતઃ ચાર્થેષ્વભિજ્ઞસ્વરાટ તેને બ્રહ્મ હૃદાય આદિ કવયે મુહ્યંતિ યત્ સૂરયઃ. જેનાથી આ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય થાય છે, જે જડ નહીં ચેતન છે, પરતંત્ર નહીં પણ સ્વયં પ્રકાશ છે, અને જેના વિષયમાં મોટા મોટા વિદ્વાનો પણ મોહિત થઈ જાય છે. જેવી રીતે તેજોમય સૂર્યની રશ્મિઓ સૂર્ય કિરણોમાં જલમનો આભાસ થાય, જલમાં સ્થલનો આભાસ થાય છે, એવી રીતે જેની માયારૂપી સત્તાના કારણથી ઉત્પત્તિ સ્થિતિ અને લય ત્રિસર્ગ મિથ્યા હોવા છતાં પણ સત્ય પ્રતીત થાય છે, પણ જે પોતાના પ્રકાશથી એ માયાના આવરણને દૂર કરે છે, નિરસ્ત કરે છે, એવા એ સત્યરૂપ પરમાત્માનું અમે ધ્યાન કરીએ છીએ. જન્માદ્યસ્ય યતોન્વયાદિ તરતઃ. ભાગવતનો પ્રારંભ જન્મ શબ્દથી થયો. ભાગવત નો પહેલો શબ્દ જન્મ અને ભાગવત નો અંતિમ શબ્દ પરમ. નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામા દુઃખ શમનસ્તમ નમામી હરિમ પરમ. એટલે પહેલો શબ્દ જન્મ, અંતિમ શબ્દ પરમ. એટલે જન્મ થી લઈને પરમ સુધી પહોંચવાની યાત્રા એટલે આ ભાગવતી યાત્રા.
जकार थी भागवत नो प्रारंभ छे। एम जकार ने शास्त्र निषेध माने छे, कोई पण आचार्य होय ए जकार थी स्तोत्र नी के ग्रंथ नी रचना न करे एवो नियम छे। कारण के ज अक्षर ए दग्धता वाचक छे। भागवत नो प्रारंभ ज थी थयो कारण के व्यास जी ना अंदर दग्धता हती। ब्रह्मसूत्रनो बीजो सूत्र जन्माद्यस्य। ब्रह्मसूत्रनो पहलो सूत्र अथा तो ब्रह्म जिज्ञासा अने ए ब्रह्मसूत्रनो बीजो सूत्र जन्माद्यस्य यत। श्रुति वाक्य थी भागवत नो प्रारंभ छे। ब्रह्मसूत्र ना रचयिता बादरायण अने एज बादरायण एटले एमने वेदों नो विस्तार कर्यो एटले एमने व्यासजी कहेवामां आव्या। बद्रिकाश्रममां रह्या अने बद्रिकाश्रममां रहीने त्यांना बोर खाईने रह्या एटले बादरायण कहेवाय अने वेदनो विस्तार कर्यो एटले व्यासजी कहेवाय। ए बंने एक ज छे। ઘણા એવા આચાર્યો અમુક એવા સંતો નો મત કઈક અલગ અલગ એ માને છે, તો મૂળ તો હઈ એક છે। બીજા સૂત્રથી ભાગવત નો પ્રારંભ થયો। જો જન્મ આદ્ય જન્મ આદિ યસ્ય યત આ ચાર શબ્દ છે। श्रुति वाक्य सूत्रात्मक होय अने सूत्र सूत्र कोने कहेवाय के जे सूत्र सत्य ने ओछामां ओछा शब्दों थी प्रमाणित करे प्रकाशित करे ए सूत्र के जेमां ओछामां ओछा शब्दों वपराय पर सत्य नु प्रतिपादित करे ए सूत्र। आज वात ने आपणे मंत्र मां जोवी होय तो उपनिषद कहे छे यतो वाईमानि भूतानि जायन्ते येन जातानि जीवन्ति यत् प्रयत्नं हि सविशन्ति। तेत्री उपनिषद। હવે આટલો મોટો મંત્ર અર્થ એ જ થયું કે ભાઈ જેની ઉત્પત્તિ જેનાથી બધાનો જન્મ થાય જેનાથી બધા જીવે છે અને જેમાં બધાનું અંત થાય એ ભગવાન। આટલા મોટા મંત્ર ને આ ચાર શબ્દોમાં કહી દીધું। જન્મ આદિ જન્માદ્યસ્ય એ આદિમાં બધું આવી ગયું, જેનાથી જન્મ થયું જેનાથી જીવે છે અને જેનાથી પ્રલય થાય છે, એટલે સૂત્રમાં બધું આવી જાય। સૂત્ર સાગર હા એમાં એમાં ઘણો બધો સાર હોય। અહીંયા જે પ્રથમ શ્લોકમાં આવ્યો સત્યમ પરમ ધીમહિ એમાં સ્પષ્ટ બ્રહ્મનું નામ આપવામાં આવ્યું છે। બ્રહ્મણો નામ સત્યમ ઇતિ આ શ્રુતિ વાક્ય છે કે જે સત્ય છે એ બ્રહ્મનું એક નામ છે અને બ્રહ્મને આગળ એ પરમ શબ્દ આવ્યો એટલે જેનાથી અર્થ થયો પરબ્રહ્મ। સત્યમ પરમ ધીમહી સત્ય એ બ્રહ્મનું નામ છે અને એ બ્રહ્મની આગળ પરમ શબ્દ આવ્યો એટલે થઈ ગયું પરમ બ્રહ્મ। હવે પરબ્રહ્મ કોને કહેવાય તો એની વ્યાખ્યા મહાભારતમાં બતાવવામાં આવી કે કૃષ્ણ ભૂવાચકઃ શબ્દો ગણશ્ચ નિવૃત્તિ વાચકઃ તયોરૈક્યમ પરબ્રહ્મ ઇત્યવિધીયતે। કૃષ એ સત્તાવાચક છે, ણ એ આનંદવાચક છે અને આ બંને અક્ષરોના મળવાથી અર્થ થયો કે જે સદાનંદ છે સદાનંદને કૃષ્ણ કહેવામાં આવે છે। અને જો કૃષ્ણ અવતારના સમયમાં જ્યારે કારાગ્રહમાં બધા દેવતાઓ ભગવાનની ગર્ભસ્તુતિ કરવા માટે આવ્યા
ત્યારે એમને સત્યરૂપથી ભગવાનની સ્તુતિ કરી, સત્યવ્રતમ સત્યપરમથી સત્યમ સત્યાત્મકમ, સત્યરૂપથી ભગવાનને સ્વીકાર્યો. એટલે સીધો અર્થ થયો કે અહીંયા પરમ બ્રહ્મ સત્યમ પરમ એ શ્રી કૃષ્ણનું જ નામ છે. પણ વ્યાસજી સીધો સીધો કૃષ્ણ શબ્દ અહીંયા નથી મૂક્યો. કારણ કે જો કૃષ્ણ શબ્દ મૂક્યો હોય તો કૃષ્ણ પ્રેમી તો બડા બહુ રાજી થઈ જાય, પ્રસન્ન થઈ જાય. પણ રામને માનવા વાળા એવું થાય, રામ ભક્તને, કે ભાઈ આ વ્યાસજી તો પોતાના પ્રિય ઈષ્ટના જ ગુણગાન ગાયા છે. જો રામમ પરમ ધીમહિ લખ્યું હોત તો કૃષ્ણ પ્રેમીને ક્યાંક મનમાં એક સંશય રહી જાત કે આ વ્યાસજીએ તો પોતાના જે પ્રિય ઈષ્ટ છે એમની જ લીલાઓનું વર્ણન કર્યું છે. શિવમ પરમ ધીમહિ લખ્યું હોત તો ક્યાંક કૃષ્ણ ભક્ત રામ ભક્ત જે હોય એને ક્યાંક મનમાં નારાજગી આવી જાય. અને એમ પણ બુદ્ધિશાળી વ્યક્તિ એને કોઈ પણ પ્રકારનો હઠાગ્રહ હોતો નથી, એ તો સત્યને જ પરબ્રહ્મ માને છે, સત્યને જ સ્વીકારે છે. એટલે સીધો પદ મૂક્યો, સત્યમ પરમ ધીમહિ. સત્યનું અમે ધ્યાન ધરીએ છીએ, સત્યનું ધ્યાન ધરો. સંસારનું અસત્યનું ધ્યાન ક્યારેય ન ધરો. કારણ કે સંસાર એ અનિત્ય છે. બ્રહ્મ સત્ય છે. અને સંસારનું ધ્યાન ધરશો અને એ સંસાર તો અનિત્ય છે, અને એનું ધ્યાન ધરવાથી, એનું ચિંતન સ્મરણ કરવાથી લૌકિક સંસારનું, એનાથી જીવનમાં દુઃખ આવશે. એટલે પહેલા જ શ્લોકમાં કહ્યું સત્યમ પરમ ધીમહિ. આપણા ઉપનિષદો પણ આપણને આ જ સમજાવે છે, સત્યનું ધ્યાન ધરો. અસતો મા સદગમય, તમસો મા જ્યોતિર્ગમય. આજ મંગલાચરણ કરે છે, મૃત્યુર મા અમૃતમ ગમય. હે પ્રભુ, મને અસત માંથી સત્ય તરફ લઈ જાઓ, મૃત્યુ માંથી મને અમૃત તત્વ તરફ લઈ જાઓ. અસત્યનું, સંસારનું, વિષયોનું ધ્યાન ધરવાથી શું થશે? ભગવાન ગીતામાં કહે છે, ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તેષુ ઉપજાયતે, સંગાત સંજાયતે કામઃ, કામાત ક્રોધાભિજાયતે, ક્રોધાત ભવતિ સંમોહઃ, સંમોહાત સ્મૃતિ વિભ્રમઃ, સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશો, બુદ્ધિનાશાત પ્રણશ્યતિ.